તો ગઈકાલે સર્જાયેલી સ્થિતિને લઈને પોલીસ વધુ સતર્ક બની ગઈ છે. ગઈ રાત્રે મેમણવાડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી, તો સમગ્ર પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મેમણવાડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં કેટલાક ધાર્મિક સ્થળો પર ડિમોલેશન કર્યા બાદ વાતાવરણ તંગ બની ગયું. ગઈકાલે લગભગ 1000 કરતાં પણ વધારે લોકોના ટોળા નીકળી ગયા હતા. કેટલાક ખાસ ધર્મના લોકોના ટોળા વિખેરવામાં પોલીસને ટીયર ગેસ સહિત છોડવા પડ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે 144મી કલમ લાગુ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ સંજોગોમાં કોઈ રાજકીય પ્રેશર અથવા તો કોઈ પણ સંજોગોમાં વહીવટી તંત્રને માત્ર 1.5-2 કલાકમાં જ જે 144મી કલમ લગાવવામાં આવી હતી, ત્યારબાદ ફરી જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને 144ની જે કલમ હતી તે રદ કરવામાં આવી છે. પરંતુ પોરબંદરમાં ક્યાંક ને ક્યાંક સ્થિતિ કાયદો વ્યવસ્થાની બગડે તેવી હાલ પણ લાગી રહી છે. આપ જોઈ શકો છો રીતસર મેમણવાડા વિસ્તારમાં જે હજુ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેમણવાડા વિસ્તારના લગભગ મેઇન જે પોઈન્ટ ગણાય તે તમામ પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહીં. તો બીજી તરફ જે સમગ્ર ઘટના બની તે સમગ્ર ઘટનાને લઈને 125 જેટલા લોકોના નામજોગ અને ત્યારબાદ 1000થી વધારે લોકોના ટોળા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે ધાર્મિક સ્થળો પર ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેને કારણે પોરબંદરમાં વિવાદ સર્જાયો છે. ખાસ કરીને નવરાત્રિના એક તરફ તહેવારો ચાલી રહ્યા છે, આ તહેવારોના સમયમાં જ ડિમોલેશન શા માટે હાથ ધરવામાં આવ્યું અને શા માટે પરિસ્થિતિ તંગ થાય તેવું વર્તન સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યું તેવી અનેક ચર્ચાઓ શહેરમાં જોવા મળી રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.